ગાંધીનગરનું કોર્પોરેશન વિધાનસભાની બે હાજર બાવીસની ચૂંટણી અને ફરી એકવાર લોકસભા બે હાજર ચોવીસ આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી માટે કામ કરે છે એની લડાઈ કોની સામે છે એ કોંગ્રેસની સામે લડે છે કે ભાજપની સામે પ્રશ્ન એટલા માટે છે કેમ કે ઉપર ઇન્ડિયા ગઠબંધનની વાતો થાય છે નીચે નીચે ભારતીય આમ આદમી પાર્ટી એક એક પછી ઉમેદવારો જાહેર કરી રહી છે ભાવનગર અને ભરૂચ લોકસભાના ઉમેદવારો જાહેર કર્યા પછી આમ આદમી પાર્ટીના નેતા રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક ગુજરાતમાં હતા અને કહી રહ્યા હતા કે એ ભાવુક સીટ નથી અહેમદ પટેલ તો વર્ષો પહેલાં લડ્યા હતા હવે મુમતાઝ પટેલને તમે લડાવવા માંગો તો એનો કોઈ મતલબ નથી જીતી કોણ શકે છે એના પર ફોકસ કરવું જોઈએ અને આ બધી જ વાતો મીડિયાની સામે કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર એવી અફવાઓ અફવાઓ કરતા પણ ચર્ચાઓ એવી થઈ રહી છે કે ઈડીના સતત દરોડા પડ્યા એમને નોટિસ પાઠવવામાં આવી હાજર ન થયા તો સીધી ધરપકડ થઈ જશે અથવા આમ આદમી પાર્ટીને વિખેર કરી દેશે એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ જો ડર બતાવ્યો હોય તો એના કારણે એમણે નક્કી કર્યું હોય કે કોંગ્રેસની સાથે ગઠબંધન કરશે આમ આદમી પાર્ટી તો ડેફિનેટલી ભારતીય જનતા પાર્ટી છવ્વીસમાંથી છવ્વીસ નહીં જીતી શકે એવું એમને લાગ્યું હશે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થાય તો બહુ સ્વાભાવિક પણ છે કે ભારતીય જનતા પાર્ટીનો લક્ષ્યાંક જે પાંચ લાખનો છે પૂરો ન થાય અને એટલે જ આમ આદમી પાર્ટી જાણી જોઈ કોંગ્રેસ કહી રહી છે અમે મોટો પક્ષ આમ આદમી પાર્ટી કહે છે કે અમે જીતી શકીએ એવા પક્ષ અને એટલે જ આ બંનેની લડાઈમાં ભારતીય જનતા પાર્ટી કેટલો ફાયદો લઈ જાય છે પેલી બે બિલાડી અને વાંદરાવાળી રોટલાના ભાગવાળી વાર્તા એ કેટલી સાર્થક થાય છે તો આપણને ખબર નથી હજુ થોડો સમય શેષ છે આ તો લોકસભાની ચૂંટણી છે છેલ્લી ઘડીએ બધી વાતો થવાની છે આખા દેશમાં ચૂંટણી થવાની છે રાષ્ટ્રીય મુદ્દાઓ રહેવાના છે અને એટલા જ માટે એની આજુબાજુ આખો માહોલ આખા સમીકરણો સર્જાઈ રહ્યા છે અને એટલે જ વાત डॉक्टर संदीप पाठक પણ સાંભળીએ કે જેમાં એ ઉમેદવારો જાહેર કરતા મહાકર્તાની સાથે ભારતીય જનતા પાર્ટી કર્તા ઘણીવાર કોંગ્રેસ પર વધારે હુમલાવર દેખાય છે એમને લાગે છે કે કોંગ્રેસ એમનો સૌથી નજીકનો દુશ્મન છે કોંગ્રેસ ને ખતમ કરવાના ચક્કરમાં ભારતીય જનતા પાર્ટીને મોટી બનાવવા માટેનો શું આમ આદમી પાર્ટીનો પ્રયાસ છે આ પણ એક ખૂબ મહત્વનો પ્રશ્ન છે સાંભળીએ એમને ચાલીસ સાલ હો ગયા કોંગ્રેસ પાર્ટી યહાં ચુનાવ જીતી નહીં હૈ ઉસકો ભી આપ છોડ દો 2019 મે આપ દેખેંગે કે બીજેપી કો 55% વોટ શેર મિલે થે और कांग्रेस पार्टी को छब्बीस प्रतिशत वोट शेयर मिले थे तो पहली बात तो ये अहमद भाई वहां बहुत पहले लड़े थे उन्नीस की बात है ये। चालीस साल से यहां कांग्रेस हार रही ना तो ये इमोशनल सीट है ना अहमद भाई की सीट है और ना ही ये कांग्रेस पार्टी की स्पेसिफिक सीट है जहां जीतने की प्रोबेबिलिटी है मैं पूरी संजीदगी के साथ कहना चाहता हूं कि आज अगर भारतीय जनता पार्टी को हराना है तो आपको परिवारवाद से बाहर निकलना पड़ेगा हमें यह नहीं देखना पड़ेगा कि कौन किसका रिश्तेदार है किसको टिकट देनी चाहिए किसका कौन रिश्तेदार है किसको टिकट आप प्योरली इस बात पे आपको जाना पड़ेगा कि कौन सी सीट कौन जीत सकता है और भाजपा को कौन हरा सकता है आज भरूच में जिस तरीके से सेंटिमेंट से सारा का सारा भरूच चाहता है कि चैतर भाई वसावा उनके कैंडिडेट बने सारा का सारा ट्राइबल समाज यह चाहता है कि चैतर भाई वसावा उनके कैंडिडेट बने सारे भरूच में अगर इमोशनल बात कुछ है तो इमोशनल एक ही है और वो है चैतर वसावा जी को वहां से कैंडिडेट बनाना चाहिए मैं आज आपके सामने पूरी संजीदगी के साथ कहना चाहता हूं कि भारतीय जनता पार्टी को अगर एक सीट पे अगर कोई हरा सकता है तो हम भरूच की सीट पर चैतर भाई वसावा इंडिया अलायंस के तरफ से हरा सकते हैं तो हमें ये देखे बिना कि किसके परिवार की क्या बनती है ये देखे बिना यह देखना चाहिए कि कौन हरा सकता है भाजपा को हमें कहा गया कि अहमद भाई की बेटी है मुमताज जी मुमताज जी दिल्ली में रहती है उनका कोई राजनीतिक पकड़ भी नहीं है तो मेरा यह मानना है कि यह कोई इमोशनल सीट ना तो इमोशनल सीट है ना કાંગ્રેસ પાર્ટી સીટ હે